वैष्णवजनतो સાબરમતી આશ્રમના રસોડાની જવાબદારી કસ્તુરબાના હાથમાં હતી કેટલાય લોકોની રસોઈ વગેરેની વ્યવસ્થા કરવાનું અને તેમાં મદદ કરવાનું બા માથે લઈ લેતા બાપુને મળવા કેટલાય મહેમાનો રોજ અવર જવર કરતા જ હોય બા તે બધાને માટે જેને જેવું જોઈએ તેવું જમવા કરવાનો ઉત્સાહથી કરતા એકવાર બાને રસોડાના કામમાં સહાય કરવા ત્રાવણ કોરથી આવેલો એક છોકરો હતો બપોરનું બધું પરવારીને બા રસોડું બંધ કરીને થોડો આરામ લેવા પોતાની ઓરડીમાં ગયા બાપુ ક્યારના એની જ રાહ જોઈ રહ્યા હતા કે બા ક્યારે રસોડામાંથી બહાર નીકળે બા જેવા આરામ કરવા પોતાની ઓરડીમાં ગયા કે તરત જ બાપુએ પહેલાં છોકરાને ઇશારો કરીને પોતાની પાસે બોલાવીને ધીમેથી કહ્યું જો સાંભળ હમણાં કેટલાક મહેમાનો આવવાના છે મોતીલાલ નહેરુ પણ આવવાના છે માટે સૌને સારું રસોઈ કરવાની છે બા સવારથી કામ કરીને થાકી ગઈ છે માટે એને થોડો આરામ કરવા દે બાને હમણાં જગાડતો નહીં કુસુમને રસોઈમાં મદદ કરવા બોલાવી લઈ આવ તું અને કુસુમ મળીને બધું કરો ચૂલો સળગાવી કણક બાંધીને બધું તૈયાર રાખો પછી જરૂર પડે તો જ બાને જગાડજો નહીં તો તમે બધું પતાવી દેજો અને જોજો બા ગુસ્સે થાય એવું કશું કરશો નહીં કશો બગાડ કરતા નહીં અને જે ચીજ જ્યાંથી લ્યો ત્યાં પાછી બરાબર ગોઠવી દેજો બા મારા ઉપર ગુસ્સે નહીં થાય તો હું તમને શાબાશી આપીશ પછી પહેલાં ભાઈએ કુસુમબેનને બોલાવી ચૂપકીદીથી રસોઈની તૈયારી કરવા માંડી બા જાગી ન જાય તેની સૌ કાળજી રાખતા હતા શાક સમારી લીધું ચૂલ્લો સળગાવ્યો કણક પણ બાંધી દીધી પરંતુ એવામાં એક થાળી હાથમાંથી અચાનક નીચે પડી ગઈ અને ખનન અવાજ આવ્યો થાળીના પડવાનો અવાજ થતાં જ બા જાગી ગયા રસોડામાં બિલાડી તો નથી ઘૂસી ગઈ ને એમ માનીને બા રસોડા ભણી ગયા તો ત્યાં રસોઈની ધમાલ થઈ રહી હતી બાએ જરા ઊંચે સાદે પૂછ્યું આ બધી શી ધમાલ ચાલી રહી છે એટલે બંને ગભરાતા ગભરાતા બાને બધી વાત કહી દીધી બા કહે પણ તમે લોકોએ મને કેમ નહીં બોલાવી શું મારાથી આટલું ન થાય પેલા છોકરાએ કહ્યું બા એવું નથી પણ અમે બધી તૈયારી કરીને તમને બોલાવવાના જ હતા બા કહે તું પણ થાકી ગયો હતો ને તો શું તું આટલું કરી શકે અને મારાથી એટલું ન થાય એમ તને લાગે છે એલું કહીને બા રસોઈ કરવા મંડી પડ્યા સાંજે બધા મહેમાનો ચાલ્યા ગયા પછી બા બાપુ પાસે જઈને કમર પર હાથ મૂકીને એમનો ઉધળો લેતા હોય તેમ બોલ્યા મને ન જણાવતા તમે છોકરાઓને રસોઈકનું કામ સોંપી દીધું હું આળસુની પીર જેવી છું એમ તો તમને નથી લાગતું ને બાપુ તરત જ પામી ગયા કે બાના રોષમાંથી એમને એમ છટકવું ભારે છે એટલે તેઓ હસતા હસતા કહે આવી વેળાએ મને તારી બીક લાગે છે એ તું નથી જાણતી એ સાંભળીને બા ખડખડ હસી પડ્યા જાણે કહેતા હોય તમે અને મારાથી બીવો શક્ય જ ક્યાં છે બાપુ બહેનો પાસે ઘણી વાર ગમત કરતા અને બહેનો પણ તક મળતા બાપુ સાથે ગમ્મત કરવાનું ચૂકતા નહીં આ રીતે વાતાવરણ હળવું થઈ જતું અને થોડી વાર બધે જ આનંદ આનંદ ફેલાઈ જતું બહેનોમાં બાપુ સાથે છૂટથી ગમ્મત કરનાર તો સરોજની દેવી નાયડુ જ હતા તે બહુ મોટા સ્ત્રી કવિ થઈ ગયા હિન્દની કોકિલા તરીકે જાણીતા હતા બાપુ તેમને ગમ્મતમાં અમ્મા જાન કહેતા આપણા દેશને આઝાદી મળ્યા પછી પણ હિન્દુ મુસલમાન ભાઈઓ વચ્ચેની કોમી આગ શમી નહોતી બાપુ તે દિવસોમાં દિલ્હી આવીને હરિજન કોલોનીમાં રહેતા હતા જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે સૌ બાપુ પાસે અવારનવાર આવીને શાંતિ સ્થાપવા માટે શું કરવું એની ગંભીરતાથી વિચારણા કરતા પરંતુ બાપુ પાસે અમ્માજાન આવે એટલે વાતાવરણમાં ફેરફાર થઈ જાય એમનો સ્વભાવ જ હસમુખો રહ્યો એટલે બાપુ સાથે ટીકળ કર્યા વગર સાના રહે એક દિવસ સરોજની દેવી બાપુને મળવા આવ્યા એ વખતે બાપુ ગરમ પાણી પીતા હતા દિલ્હીની આવી ગરમીમાં પાણીમાંથી વરાળ નીકળે એવું પાણી બાપુને પીતા જોઈને અમ્માજાને કહ્યું આને બદલે લાવો હું તમને સરસ ઠંડુ શરબત બનાવી આપું એકવાર પીતો જુઓ બાપુ કહે પણ એની ક્ષણ બરજ ઠંડક લાગે અને કંઈક ઠંડુ પીણું પીધા પછી તો ઉલટાની ગરમી લાગે એટલે એવા ક્ષણિક ઠંડા પીણાને કોણ પીવે લો હું તમને ગરમ પાણી મગાવી આપું આજે ચાખો તો ખરા અમ્માજાન બોલ્યા એ બધું બુઢાને સોંપ્યું મારે એવું પાણી નથી પીવું ખાખરા હોય તો ખાઈશ બાપુએ બે ત્રણ ખાખરા ખૂબ પ્રેમથી અને આપ્યા પછી બાપુ બીજી વાર કહે અરે અમ્માજાન આ ગરમ પાણી અને મધ ચાખો તો ખરા એમ કહીને એક કપ પાણી મંગાવ્યું બાપુએ બાપુએમાં લીંબુ નીચોવ્યું એક ચમચો મધ નાખ્યું અમ્માજાન ખૂબ જ સ્વાદથી પીતા પીતા કહે આ તો ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તેમાં જવાહરલાલ નહેરુ આવ્યા સરોજની દેવીએ આ વાત જવાહરલાલજીને કહી અને વધુ એક ગ્લાસ મંગાવ્યો વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ હોશે હોંશે બાપુ નું શરબત પીવા લાગ્યા